નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે 14 મોટા સમાચાર. તમામ મિત્રો આજના સમાચાર ધ્યાન રાખજો, ભારે તોફાન વરસાદ પડશે, સાવધાન થઈ જજો. તમામ મિત્રો માટે મોટા સમાચાર, ગુજરાતની અંદર ભૂકંપ આવશે. શું સમાચાર તમામ મિત્રો માટે? સમાચાર વાવાઝોડું, વિનાશ, મોત, મોટા સમાચાર. ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર. કોરોના વેક્સિન મોટો નિર્ણય, મોટા સમાચાર. ખેડૂતોને મોટો ઝટકો, જાણી લો શું સમાચાર. પેટ્રોલ સસ્તું, મોટી જાહેરાત. વીજળી બિલમાં ઘટાડો જાહેરાત, 300 યુનિટ વીજળી મફત. પશુપાલકો માટે મોટી ખુશખબર. આધાર કાર્ડ, મોટા સમાચાર. પીએમ કિસાન, 14મો હપ્તો વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું. તો મિત્રો, સૌથી પહેલાં આજના સમાચાર ઉપર નજર કરીએ. આજે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ અંગે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. આજે 9 તારીખે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં આજનું રિઝલ્ટ 100% રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા વધી ગઈ છે. આજે ધોરણ 12 નું રિઝલ્ટ તમામ મિત્રો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2023ની અંદર 100% રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા 311 હતી અને આ વખતે 100% રિઝલ્ટ ધરાવતી શાળાઓની જે સંખ્યા છે વધીને 1609 થઈ ગઈ છે. તો 2023માં 10% કરતાં ઓછું ધરાવતી શાળાઓ 44 હતી ને આ વખતે 19 થઈ ગઈ, એટલે આ વખતે ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે. જો કે ધોરણ 12નું રિઝલ્ટ આજે જાહેર થયું છે અને એવી જ રીતના 11 તારીખે ધોરણ 10નું રિઝલ્ટ પણ જાહેર થવાનું છે. તો 11 તારીખે ધોરણ 10ના મિત્રો રાહ જોઈને બેઠા છે. તમામ મિત્રો માટે સમાચાર કે આવનારી 11 મેના રોજ ધોરણ 10નું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતની અંદર ભૂકંપના આંચકા અનુભવાઈ ગયા છે. ભારતની અંદર કેટલાક સમયથી 5 તારીખથી રોજે રોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. 5 તારીખ, 6 તારીખ, 7 તારીખની એવી જ રીતના 8 તારીખે ગુજરાતની અંદર ભૂકંપના આંચકા આવી ગયા છે. ગીર સોમનાથની અંદર બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 4 મિનિટની અંદર 2 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવાઈ ગયો. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં પહેલા આંચકાની તીવ્રતા 3.7 હતી અને બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી. તો ગીર સોમનાથના તાલાલા વિસ્તારની આજુબાજુ 2 ભૂકંપના આંચકા 8 તારીખ એટલે કે બુધવારના રોજ અનુભવાયા. ત્યાર પછીના મોટા સમાચાર છે, ભારે પવન ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે, મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવી છે. એક તરફ અત્યારે ગરમીનો પ્રકોપ ગુજરાતની અંદર વધી રહ્યો છે તો બીજી તરફ અમુક જગ્યાએ અમી છાંટણા પણ વરસી રહ્યા છે અને આ વચ્ચે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહી દીધું છે કે આવનારી 24 તારીખથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્ર બેસવાનું છે અને આ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થઈ જાય એવી આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે અને જે આગાહી કરવામાં આવી છે એમાં જણાવ્યું છે કે 17 જૂન પછી રાજ્યમાં ગાજવીજ સાથે પવન સાથે ભારે વરસાદ પડશે. તો 17 જૂન પછી ગાજવીજ પવન સાથે ભારે વરસાદ પડવાનો છે અને આ વર્ષે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડશે. તો આ વખતેનું ચોમાસું ખૂબ સારું, ભારે વરસાદ પડવાનો છે અને વહેલું ચોમાસું આવી જાય એવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જો કે 17 જૂન પછી ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. તો આ તરફ તોફાન આવી ગયું છે, વાવાઝોડું આવી ગયું છે, અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે અને મોત થવાના કિસ્સા પણ સામે આવી ગયા છે. પશ્ચિમ બંગાળની અંદર તોફાન અને વીજળીના કારણે ભારે તારાજી સર્જાઈ ગઈ છે, જેના કારણે રાજ્યમાં 12 લોકોના મોત પણ થઈ ગયા છે. હવામાન વિભાગે જણાવી દીધું છે કે આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ જ રહેવાનું છે. હજી પણ વાવાઝોડું ચાલુ રહેશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. તો પશ્ચિમ બંગાળની અંદર વાવાઝોડું સર્જાઈ ગયું, વીજળી પડવાની ઘટના પણ બની છે, જેને કારણે 12 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે. પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, એણે આ અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. તો પશ્ચિમ બંગાળમાં ખૂબ તારાજી સર્જાઈ ગઈ છે, આ સૌથી મોટા સમાચાર આવ્યા છે. તો આ તરફ ખેડૂતો માટે એક મોટા ઝટકા સમાન સમાચાર આવી ગયા છે. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર, હવે ખેડૂતોને 15 કલાક વીજળી નહીં મળે, ખુદ સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે.
ગુજરાતની અંદર ચૂંટણી વખતે સરકાર જાહેરાત કરતી હતી કે ખેડૂતોને 24 કલાક વીજળી આપીશું, 24 કલાક ખેડૂતોને ખોબલે ખોબલે મત આપ્યા અને 24 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે સરકારે પોતાનું મોં ફેરવી લીધું છે. તમામ ખેડૂત મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો, વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના કોઈ પણ ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું કોઈ અમારું આયોજન નથી. એટલે ખેડૂતોને 15 કલાક વીજળી મળવાની નથી. આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજી પણ વીજ ધાંધ્યાનો સામનો કરવો પડશે. તો ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે. આ તમામ ખેડૂતો માટે મોટા ઝટકા સમાન સમાચાર આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, પશુપાલકો માટે એક તરફ રાહતના સમાચાર આવી ગયા છે. રાઘવજી પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં ફરી એકવાર જે પશુ આરોગ્ય સેવા શરૂ કરી હતી એની અંદર વ્યાપ વધારી દીધો છે. હવે વધારે પશુ એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે, જેમાં દરેક ગામ દીઠ 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવશે. આ પશુ દવાખાનું તમારા ગામડે ગામડે ફરશે. જે પણ પશુને સારવારની જરૂર હોય આ પશુ દવાખાના મારફતે સારવાર કરી આપવામાં આવશે, અને જો દવાખાને લઈ જવાની જરૂર પડે તો પણ આ પશુ દવાખાનું તમને દવાખાના સુધી પહોંચાડી દેશે. તમામ ખેડૂતો માટે આ ખૂબ રાહતના સમાચાર કહી શકાય. જેટલા પણ પશુપાલકો છે એમના માટે આ ખૂબ રાહતના સમાચાર કહી શકાય. ગામડાના ખેડૂતો છેક તાલુકા સુધી પહોંચવા માટે પૈસા નથી ખર્ચી શકતા, એમના માટે આ ખૂબ રાહતભર્યા સમાચાર કહી શકાય. હવે રાઘવજી પટેલે જાહેરાત કરી દીધી છે કે આની અંદર આ યોજનાનો વ્યાપ વધારી દીધો છે. હવે 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાનું ખોલવામાં આવશે અને આ મારફતે 250 નવા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. તો હવેથી 250 નવા પશુ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે, આ મોટી જાહેરાત કરી છે. ત્યાર પછી કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર આવી ગયા છે. તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે જે કોવિશિલ્ડ વેક્સિન આપી હતી આ કોવિશિલ્ડ વેક્સિનને કારણે જે અનેક મતમતાંતરો થઈ રહ્યા છે, કોવિશિલ્ડ વેક્સિનને કારણે લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે એવું ખુદ કોવિશિલ્ડ બનાવનારી જે કંપની છે એસ્ટ્રેઝેનેકા એણે સાબિત કર્યું હતું, કોર્ટની અંદર કીધું હતું. હવે એ જ કંપનીએ પોતાની જેટલી પણ જ્યાં જ્યાં દેશોની અંદર પોતાની વેક્સિન લોન્ચ કરી હતી એ તમામ વેક્સિન પાછી ખેંચવામાં આવી રહી છે. એટલે હવે આપણા ભારતમાંથી કોવિશિલ્ડ જતી રહેશે. જ્યાં જ્યાં પણ જેટલી વેક્સિન લોન્ચ કરી હતી તમામ વેક્સિન હવે પાછી ખેંચવાનો મોટો નિર્ણય કર્યો છે. તો બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રેઝેનેકા પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલાં કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમની રસીના કારણે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય છે, આડઅસર થાય છે. ત્યારે ભારતમાં આ રસીનું નામ કોવિશિલ્ડ હતું, એવી જ રીતના યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં આ રસીનું નામ વેક્સ જાવરિયા તરીકે ઓળખાતું હતું. હવે તમામ જગ્યાએથી રસી પાછી ખેંચવામાં આવી રહી છે, પરંતુ કંપનીએ કારણ આપ્યું છે કે હવે માર્કેટમાં ઘણી બધી વેક્સિન આવી છે એટલે અમારી વેક્સિન અમે પાછી ખેંચીએ છીએ. તો હવે કોવિશિલ્ડ વેક્સિન તમને ભારતની અંદર જોવા નહીં મળે. ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે, પીએમ સૂર્યઘર યોજના વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે તમને 300 યુનિટ વીજળી મફતમાં મળવાની છે. વડાપ્રધાન મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગોને ફાયદો થાય એ માટે હવે સરકારે જાહેરાત કરી છે કે તમામ લોકોને ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરાવવા માટે 60% સબસિડી આપવામાં આવશે. આની પહેલાં 40% સબસિડી મળતી હતી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ પણ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે એ માટે હવે 60% સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે, જેમાં આખા ભારતમાં કુલ 1 કરોડ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 20 લાખ ઘરો ઉપર સોલાર પેનલ લગાવવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી દીધી છે. તમામ મિત્રોને જણાવી દઈએ કે કેટલી કેટલી સબસિડી તમને મળશે. તો જો તમારા ઘરનું લાઇટ બિલ 150 યુનિટ સુધી આવતું હોય તો તમારે 2 કિલોવોટ સુધીની તમારે સોલાર પેનલ લગાવવાની છે અને એના માટે તમને 60,000 રૂપિયા સુધીની સબસિડી
મળશે. જો 150 યુનિટથી વધુનું લાઇટ બિલ આવતું હોય, 300 યુનિટ સુધી આવતું હોય તો તમારે 3 કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે અને એમાં તમને 78,000 રૂપિયાની સબસિડી મળશે. આ મોટી જાહેરાત ખુદ વડાપ્રધાન મોદીએ કરી છે. હવે 300 યુનિટ સુધી તમને મફતમાં વીજળી મળવા પાત્ર રહેશે. તો જે પણ મિત્રોએ હજી સુધી પીએમ સૂર્યઘર યોજનામાં ફોર્મ નથી ભર્યું, તમામ મિત્રો ભરી લેજો. એની વેબસાઇટ પણ છે, pmsuryaghar.in કરીને વેબસાઇટ તમે લોન્ચ જોઈ લેજો. એની અંદરથી જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, પીએમ કિસાન હપ્તાને લઈને મોટા સમાચાર. હવે સપ્તરમો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો છે. લાભાર્થી ખેડૂતો માટે હવે રાહતના સમાચાર કહી શકાય. પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આ મહિનો એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રિલીઝ થાય એવા મોટા સમાચાર મળ્યા છે. જોકે સરકારે હજી કોઈ પણ સત્તાવાર તારીખ નથી આપી, પરંતુ મોટા મોટા મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે કે 17મો હપ્તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોન્ચ થશે. તો તમામ ખેડૂતો માટે આ ખૂબ રાહતના સમાચાર કહી શકાય. ત્યાર પછીના પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મોટા સમાચાર. લોકસભાની ચૂંટણી આવી રહી હતી, જેને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં 1 લિટર દીઠ 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો પેટ્રોલ ડીઝલની અંદર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ મોટા સમાચાર તમામ મિત્રો માટે આવ્યા. ત્યાર પછી મિત્રો વીજળી બિલમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની અંદર હવે તમારું લાઇટ બિલ ઓછું આવશે. મોટા સમાચાર નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપી દેવામાં આવ્યું છે. જોકે નાણામંત્રીની સાથે સાથે ઉર્જા મંત્રી પણ કનુભાઈ દેસાઈ છે. તો કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી દીધી છે કે ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં હવે ફ્યુલ સરચાર્જ 3.35 રૂપિયા પ્રતિ યુનિટ હતો, એમાં 50 પૈસાનો ઘટાડો કરીને 2.85 રૂપિયા પ્રતિ યુનિટ કરવામાં આવ્યું. એટલે હવે 1 યુનિટે 50 પૈસાનો ઘટાડો કર્યો. એટલે જો તમારા મહિને 100 યુનિટ વીજળી વપરાતી હોય તો તમને 57 રૂપિયાની બચત થવાની છે. આવી રીતના તમે જેટલા યુનિટ વાપરતા હોય એટલા રૂપિયાની તમને બચત થવાની છે. ખૂબ મોટા સમાચાર, હવે તમારું લાઇટ બિલ ઓછું આવશે. ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તો વીજળી બિલમાં ઘટાડો કરવામાં આવ્યો. ત્યાર પછીના મિત્રો સમાચાર, આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની તારીખ ફરીવાર લંબાવી દેવામાં આવી છે. જે પણ મિત્રોએ પોતાના આધાર કાર્ડની અંદર સરનામું ફેરવવું હોય તો તમે મફતમાં અપડેટ કરાવી શકશો. હવે તારીખ કેટલી લંબાવી જણાવી દઉં તો પહેલાં આ મર્યાદા 14 માર્ચ સુધી જ હતી, પરંતુ હવે તારીખ લંબાવીને 14 જૂન 2024 કરવામાં આવી છે. એટલે 14 જૂન સુધી આધાર કાર્ડમાં તમે મફતમાં સરનામું અપડેટ કરાવી શકશો. આ માટે તમારે માય આધાર પોર્ટલ ઉપર જઈને જાતે જ તમારા મોબાઈલમાંથી તમે મફતમાં અપડેટ કરાવી શકશો. તો આધાર કાર્ડને લઈને આ મોટી અપડેટ હતી. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતમાં હવામાનની આગાહીને લઈને મોટા સમાચાર. આવનારા 5 દિવસ ગરમીનો પારો હજી પણ વધવાનો છે. 12 તારીખ અને 13 તારીખે સામાન્ય વરસાદ પડી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટની અંદર વરસાદ થવાની સંભાવના છે. 12 તારીખ અને 13 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ હીટ વેવની પણ આગાહી થઈ છે, જેમાં ભાવનગર, દીવ, પોરબંદર અને સુરતની અંદર હીટ વેવ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. તો એક તરફ વરસાદની આગાહી છે તો એક તરફ હીટ વેવની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો આ વખતે લા નીનોની અસર થવાની છે. ગઈ વર્ષે અલ નીનોની અસર હતી અને આ વર્ષે લા નીનોની અસરને કારણે ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેશમાં ગયા વર્ષે કરતાં આ વખતે ઉનાળુ પાકના વાવેતરમાં 7% વધારો થઈ ગયો છે. હાલમાં તાલાલા ગીરની મેંગો કેસર કેરીના ભાવ 600 થી 1300 રૂપિયાની હરાજી થઈ ગઈ છે. ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની જે નિકાસ થઈ હતી એમાં આંશિક છૂટ મળી, જેને કારણે અત્યારે ડુંગળીના ભાવમાં 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, સુધારો જોવા મળ્યો. પરંતુ આગળ વધારે તેજી નહીં આવે એવી પણ શક્યતા છે. આગળ કોઈ પણ ડુંગળીના ભાવ વધવાની શક્યતા નથી. ત્યાર પછી જીરુના બજારની વાત કરીએ તો જીરુની બજારમાં આવક વધતા 200 રૂપિયાનો કડાકો જોવા
મળ્યો છે. તો આ હતા મુખ્ય આજના ખેડૂત સમાચાર. તો મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ કામના લાગ્યા છે. તો મિત્રો આ વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. તો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ, રોજે રોજ આવા સમાચાર લાવતા રહીશું. આવજો, જય જવાન જય કિસાન.